ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં જશો. તો ફરીથી આવી ગયું છું એક નવા વિડીયો સાથે, અને આજે પોષી પૂનમનો દિવસ છે, તો બધાને મારા તરફથી પોષી પૂનમની ખૂબ ખૂબ વધામણી. અને આજે પોષી પૂનમ પણ છે અને આજે શુક્રવાર છે, તો આજે આખો દિવસ અમે અમારા ભાઈ માટે વ્રત કર્યું છે પોષી પૂનમનું, અને અમારે બે બહેનોનો શુક્રવાર પણ છે, તો આજે મારાથી કંઈ ખાટું ખવાશે નહીં. અને પોષી પૂનમ છે તો અમે ચાંદા મામાને જોઈને સાંજે જ વ્રત ખોલીશું. તો અમે વ્રત ખોલશું ત્યારે એવી રીતે ભાઈને એ પૂછશું કે પોષી પોષી પૂનમડી, ભાઈની બેન લાડકડી, અક્ષેરાય ધન, ભાઈની બેન રમે કે જમે. પછી ભાઈ કહે કે જમવું તો જમવાનું, અને રમે કહે તો રમવાનું. તો ચાલો આજે સાંજે હું તમને વિડીયોમાં કહીશ આગળ કે આપણે ભૈયાને પૂછી ભાઈઓ શું કહે છે. તો આજે અને કોને કોને વ્રત કર્યું છે પોષી પૂનમનું એ કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. તો ચાલો અત્યારે તો હવે હું નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈને પછી હવે સીવવાની તૈયારી કરું છું. થોડુંક સીવવાનું કામ છે આપણે, તો ચાલો કરી લઈએ. પછી આજે સાંજે ખાટું નહીં ખવાય, તો શું બનાવી છે આગળ એ વિડીયોમાં હું તમને કહીશ. ઓકે, તો ચાલો મળ્યા થોડીક વાર પછી. અને હું રીલ્સ બનાવતી હતી તો ત્યાં આપણું ટેકું પણ આવી ગયું છે, જો તમે છત ઉપર આવીને મેં કીધું ચાલ એકવાર રીલ્સ બનાવું, આપણી બની ગઈ. તો આ ટેકું કે હલો હું આવું, તો આપણે એનો ચક સીન વિડીયોમાં લઈ લીધો. તો ચાલો હવે મળ્યા થોડીક વાર પછી. અને હા, હું તમને પાપડ બતાવું, અમે આજ પાપડ કર્યા છે. જો આજે પાપડ પણ કર્યા છે, અને મમ્મી ગયા છે કપડાં ધોવા, તો એ આવે પછી હજી એકવાર ખીચી કરી અને આપણે પાપડ બનાવવાના છે. મમ્મી આવે ત્યાં સુધી આપણે ફ્રી. તો હાલો કંઈક કરીએ. હવે આપણે રીલ્સ તો બની ગઈ, હવે શું કરવું? મેં કીધું હાલો ને હવે શું કરું. તો મહેંદીનો આજ હાથ ખાલી છે, તો મહેંદી કરી લઈએ. અને મારી મહેંદીની ચેનલનું નામ છે ફોરમ ફોર યુ. તો તમને મહેંદીના વિડીયો જોવા ગમતા હોય અથવા તો મહેંદીની ડિઝાઇન શીખવી હોય, કરવી હોય, તો એમાં જઈ અને તમે મહેંદી પણ મસ્ત મસ્ત કરી શકો છો. તો ચાલો હવે હું મહેંદી કરી લઉં. હા, હું તમને મહેંદીની ચેનલની લિંક તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ત્યાંથી જઈ અને તમે મહેંદીના મસ્ત મસ્ત વિડીયો જોજો, શીખજો અને મને સપોર્ટ પણ કરજો. તો ચાલો મળ્યા થોડીક વાર પછી. અને હવે હું એકદમ નવરી હતી તો થોડીક વાર રીલ્સ બનાવતી હતી. તો ચાલો રીલ્સ આપણી બની ગઈ છે અને ઇન્સ્ટામાં હું અપલોડ કરીશ, તો તમે જોજો મારી રીલ્સ. અને પ્લીઝ યાર, પ્લીઝ અમારી ચેનલને પ્લીઝ સપોર્ટ કરો અને આગળ વધારો. અને અત્યારે તો રાયડો, રાયડામાં ફ્લાવર આવ્યા હતા અને અત્યારે તો સિંગુઈ લાગી ગઈ, આમાં અત્યારે મસ્ત ફોટો આવે. તો ચાલો આપણે મહેંદી કરી લઈએ, પછી મહેંદીનો ફોટો આમાં જ ક્લિક કરશું આપણે. તો આજે મારા અદા ચેરી લેવા, પણ અમારો છે શુક્રવાર એટલે અમારાથી ખવાય નહીં, મારા માં ખાય. માં કેવી લાગે? મસ્ત, અસલ કે. અમે કાલ ખાસી રાખી દેજો. તો ફ્રેન્ડ્સ, આ છે મારી પોષી પૂનમની મહેંદી. તો મેં ખાલી ટેટું જ બનાવ્યું છે, કેમ કે મારી પાસે મહેંદીનો કોન નહોતો. તો પછી મહેંદી એટલી જ કઈ ગઈ છે આજે. ફ્રેન્ડ્સ, બીજી મહેંદી આવી કરી મેં, કેવી લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. સિમ્પલ એન્ડ સોબર. ફ્રેન્ડ્સ, હું બનાવી રહી છું આલુ પરોઠા, અને અમારાથી ખાટું કંઈ ના ખવાય એટલે આપણે એટલા જ મસાલા એમાં નાખીશું. તો ચાલો પહેલાં આપણે બટેકા છોલી અને બાફવા નાખી દઈએ. લસણ ખાંડી લેશું. બટેકા ચડી ગયા છે અને મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો એમાં છૂંદી લેશું બટેકાને કાઢીને. આપણે ઘઉંનો લોટ છે, તો ચાલો બાંધી લઈએ.
મીઠી નાખી હતી. ચાલો આપણે આલુ પરોઠાને સરખું ચડવા દેવું. તૈયાર છે આપણા આલુ પરોઠા. આલુ પરોઠો આ રીતે પણ થાય, ગોળ અને અડધું આફે થાય. તો આપણે બે સ્ટાઇલથી કર્યા છે જી ભાવે. આ ચાકડી અમે આમાં જ આપણે ચાંદામાં મને જોઈ અને આપણે ભૈયાને પૂછવાનું છે તો આપણે આ જોડી લઈ આવે. જમી લેશું આલુ પરોઠા અને દૂધપાક. કોઈને ભાવે તો આવી જાજો. પૂરી ભજીયા ચાલો આવી જાજો. આજે પૂનમનું જમવાનું જમી લઉં હવે હું.